આમોદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદ નગરપાલિકા ખાતે ધારાસભ્ય ડી કે સ્વામી સહિત પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી, પાલિકા સદસ્યો અને આમોદના પ્રભારી અને જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયારે દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ આમોદની ચામડિયા હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. વિકસિત સંકલ્પ યાત્રા દરમિયાન આમોદ નગરના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્થળ ઉપર જ આરોગ્યની ચકાસણી, આવક, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આમોદ નગરપાલિકા પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવનારું ભારત સમગ્ર વિશ્વમાં રાજ કરનારું હશે. 2047માં તમામ વર્ગના તમામ ધર્મના લોકો સુખી હશે, કારણ કે ભારતના છેવડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. દેશનો કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેવો જોઈએ નહીં, તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી અને આમોદ નગરના સદસ્યો, ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમોદ ખાતે વિકસિત ભારતનો રથ આવ્યો અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું. આવનાર 2047ની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરી રહ્યું છે અને 2047ની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન ત્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે, ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.